નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતના ઇતિહાસ ભાગ 4 વિશે અભ્યાસ કરીશું. તમે અમારી ચેનલમાં નવા હોય તો વિડીયો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો, બાજુમાં આવેલા બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે. જોઈએ ગુજરાતનો ઇતિહાસ ભાગ 4. પ્રશ્ન 171. કયા ગુજરાતી નેતાને ભારતના વડાપ્રધાન બનવાનું બહુમાન મળ્યું હતું? જવાબ, મોરારજીભાઈ દેસાઈ. 172. હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં અભ્રષ્ટ દુહા જોવા મળે છે? જવાબ, સિદ્ધહેમ શબ્દનું શાસન. 173. ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે? જવાબ, નળ સરોવર. 174. ગાંધીજીના નઈ તાલીમ શિક્ષણ વિચારના તત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા? જવાબ, કોઠારી કમિશન, ઈસવીસન 1964-66. 175. કાતી મીડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે? જવાબ, નાટ્ય સંપદા. 176. નર્મદા નદીનું પાણી અન્ય કઈ નદીને મળે છે? જવાબ, સાબરમતી નદી અને સરસ્વતી. 177. ગુજરાત રાજ્યની મુખ્ય ભાષા કઈ છે? જવાબ, ગુજરાતી. 178. વડોદરાનું કયું મ્યુઝિયમ તેમાં સચવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજવસ્તુઓ માટે જાણીતું છે? જવાબ, મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ. 179. તાપી જિલ્લાનું વડુમથક કયું છે? જવાબ, વ્યારા. 180. ગુજરાત ચેસ ઓપન ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે? જવાબ, વલય પરીખ. 181. ઉત્તર ગુજરાતમાં જોવા મળતું પલાશનું વૃક્ષ લોકબોલીમાં કયા નામે પ્રચલિત છે? જવાબ, કેસુડો. 182. કઈ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજ્યપાલ બન્યા હતા? જવાબ, કુમુદબેન જોશી. 183. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું તખલ્લુસ જણાવો. જવાબ, કલાપી. 184. વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? જવાબ, ડૉક્ટર વિક્રમ સારાભાઈ પુરસ્કાર. 185. ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે? જવાબ, ગોરખનાથનું શિખર ગિરનાર. 186. ગુજરાતમાં નેનોકાર બનાવવાનો પ્લાન્ટ કયો આવેલો છે? જવાબ, સાણંદ. 187. ઈરાનથી આવીને પારસીઓએ ગુજરાતના કયા શહેરમાં વસવાટ કર્યો? જવાબ, વલસાડના ઉદવાડા. 188. આદિ શંકરાચાર્યના કયા શિષ્યએ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી? જવાબ, હસ્તમલકાચાર્ય. 189. ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે? જવાબ, કચ્છ. 190. મુંબઈની RJJ સ્કૂલ ઓફ આર્ટની ડિપ્લોમાની પરીક્ષામાં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેનો મેયો ચંદ્રક કોણે મેળવ્યો હતો? જવાબ, રવિશંકર રાવળ. 191. કયા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે? જવાબ, સિદ્ધરાજ જયસિંહ. 192. ઊંઝા નજીક આવેલા એવા સ્થળનું નામ આપો જ્યાં હિન્દુ મુસ્લિમ બંને કોમના દર્શનાર્થીઓ આવે છે? જવાબ, મીરાદાતા. 193. લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? જવાબ, શ્યામજી કૃષ્ણ વર્મા. 194. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે શોભાવ્યું છે?
જવાબ કવિ ભાલણ. 195 ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહ સ્થાન આવેલું છે? જવાબ જામનગર. 196 નર્મદા નદી કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે? જવાબ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત. 197 ગુજરાતમાં રીંછનું અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ જેસુર. 198 ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને વૃદ્ધ પોથી કહી છે? જવાબ હિન્દુ ધર્મની બાળપોથી. 199 કવિ રાજેન્દ્ર શાહને રાષ્ટ્રીય કક્ષાએ કયો પુરસ્કાર મળ્યો છે? જવાબ જ્ઞાનપીઠ એવોર્ડ. 200 સૌથી દીર્ઘકાલીન આયુષ્ય ધરાવતા ગુજરાતી સામાયિકનું નામ લખો. જવાબ બુદ્ધિ પ્રકાશ. 201 ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે? જવાબ સલીમ અલી. 202 નર્મદા નદીનું બીજું નામ શું છે? જવાબ રેવા. 203 ગુજરાતના ઘર ઘરમાં જાણીતા થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી? જવાબ સંત પુનિત મહારાજ. 204 ગુજરાત કેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે? જવાબ 1660 કિમી. 205 ગુજરાતનું મત્સ્ય ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે? જવાબ વેરાવળ. 206 કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન કુમારની શરૂઆત કરી હતી? જવાબ રવિશંકર રાવળ. 207 દલપતરામના વેનચરિત્રમાં સ્ત્રી જીવનની કઈ સમસ્યાની વાત છે? જવાબ બાળ વિધવાની સમસ્યા. 208 ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું મોન્ચેસ્ટર તરીકે ઓળખાતું? જવાબ અમદાવાદ. 209 સફેદ ગાલવાળું બુલબુલ કચ્છ અને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખાય છે? જવાબ કચ્છમાં જોગીડો અને સૌરાષ્ટ્રમાં કંદરા બુલબુલ. 210 ઠાગા નૃત્ય કોનું છે? જવાબ ઉત્તર ગુજરાતના ઠાકોરો. 211 ગુજરાતનું કયું સ્થળ 1000થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે? જવાબ પાલીતાણા. 212 ગુજરાતમાં વિકસેલી કઈ જાણીતી લોકનાટ્ય કળાનું નામ સંસ્કૃત શબ્દ ભવ પરથી ઉતરી આવ્યું છે? જવાબ ભવાઈ. 213 ગંગા સતીની પુત્રવધુનું નામ શું હતું? જવાબ પાનબાઈ. 214 પૂજ્ય શ્રી મોટાનું મૂળ નામ શું હતું? જવાબ ચુનીલાલ આશારામ ભાવસાર. 215 અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો ક્યારે બંધાયો? જવાબ ઈસવીસન 1411. 216 રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ આજી. 217 ગુજરાતમાં ફ્લેમિંગો સિટી તરીકે કયું સ્થળ જાણીતું છે? જવાબ કચ્છનું મોટું રણ. 218 હાથબ કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે? જવાબ ભાવનગર. તો મિત્રો, અમારો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. લાઈક કરવાનું ભૂલતા નહીં.